नमस्कार, फिकर आपनी साथे हूँ छू जयेश। सौथी पहला बात करीशुं आपनी आसपासमां वातावरणनी फिकर करवानी छे, केम के ठंडीनी सीजनमां फरी एकवार वरसादनी आगाही थई रही छे। हवामान विभाग अने जाणकारो कही रह्या छे के राज्यमां 7 दिवस માવઠું પડે તેવી શક્યતા છે અને સાથે ઠંડી પણ કાતિલ બની શકે છે, પણ ક્યારે અને કેટલું વાતાવરણ બદલાશે એની વિસ્તારથી વિગતો જોઈ લઈએ। ઠંડી માં ફરી એકવાર વરસાદ આવશે। અરબ સાગર માં સર્ક્યુલેશન સર્જાતા બદલાશે હવામાન। 7 દિવસ માવઠાની સંભાવના। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થશે સૌથી વધુ અસર। ઠંડીની સીઝનમાં આ બીજી વાર એવું બનશે કે કમોસમી વરસાદની આગાહી થઈ છે। આ પહેલા ગયા અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠું થયું, એની અસરમાં હજુ ખેડૂતો છે। એ નુકસાની તો હજુ માથે જ છે, ત્યાં ફરી એકવાર ધરતીપુત્રો માટે માઠા સમાચાર આવ્યા છે। કેમ કે હવામાન વિભાગે આગામી 5 થી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં સામાન્ય છૂટાછવાયા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ થાય એવી શક્યતા નહીવત છે। ફરી એકવાર માવઠાની આગાહીનું કારણ જણાવતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી શું કહે છે એ સાંભળો। अगले 2 दिन में गुजरात में कहीं कहीं जगहों में लाइट, वेरी लाइट रेन होने का संभावना है। मोस्टली क्लाउड बनेगी, लेकिन लाइट रेन का भी रूल आउट नहीं है। लाइट रेन हो सकता है गुजरात रीजन में, जैसे आपका गुजरात रीजन में अरावली महीसागर में भी लाइट रेन हो सकता है। इवन साउथ अहमदाबाद डिस्ट्रिक्ट, अहमदाबाद सिटी में बारिश होने का कोई संभावना नहीं है, लेकिन साउथ अहमदाबाद डिस्ट्रिक्ट में हो सकता है कि लाइट रेन हो सकता है। एंड सौराष्ट्र में भी एक आध डिस्ट्रिक्ट में लाइट रेन होने का संभावना है, जैसे अमरेली की अमरेली एंड जूनागढ़ में हो सकता है। और कल भी कहीं कहीं जगहों में, कहीं एक जगह में, ज्यादा नहीं, वेरी लाइट रेन हो सकता है। सामान्य लोगों ने सवाल ये था कि अभी स्थिति कैम बनी छे, तो હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 7 ડિસેમ્બર સુધી માવઠાની અસર રહેશે। આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે, જેના કારણે 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની પણ આગાહી છે। ગઈ વખતે જેમ માવઠું રાજ્યભરમાં સાર્વત્રિક હતું, પણ જાણકારો કહે છે કે આ વખતે 3 દિવસ થનારું માવઠું સાર્વત્રિક નહીં હોય। 1 ડિસેમ્બરે રાજ્યના હવામાનમાં બદલાવ આવવાનું શરૂ થશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ 2, 3 અને 4 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે। 5 ડિસેમ્બરથી હવામાન ફરીથી ચોખ્ખું થઈ જશે। આગામી દિવસોમાં બંગાળના સાગરમાં ભીષણ ચક્રવાત ફૂંકાવાની શક્યતા રહે છે, જેમાં ઓડિશાના ભાગો તેમજ શેખ ચેનલના ભાગો સુધી અને દક્ષિણ પૂર્વીય તટોના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ 100 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે, જેના કારણે ગુજરાતમાં લઘુચ્છાની અસર થવાની શક્યતા રહે છે। જો કે હમણાં ગુજરાતમાં જ્યારે વાદળવાયું રહેશે એટલે મહત્તમ ઉષ્ણતામાન વધશે, પરંતુ દેવી પશ્ચિમી વિક્ષોભની અસર જશે અને ઠંડીનો ચમકારો આવશે। આ ઉપરાંત લગભગ ગુજરાતનું હવામાન તારીખ 20 ડિસેમ્બર સુધી તેમાં ફેરફાર થવાની શક્યતા રહેશે। જો કે સારી બાબત એ છે કે 26 નવેમ્બરના રોજ જે માવઠું થયું હતું એ સમગ્ર ગુજરાતમાં હતું અને વધુ તીવ્રતાવાળું હતું,
જો કે આગામી 3 દિવસ થનારું માવઠું સાર્વત્રિક નહીં હોય અને એકદમ છૂટું છવાયું તેમજ ઓછી તીવ્રતાવાળું હશે। આગામી 3 દિવસમાં તાપમાનનો પારો ગગડશે। રહી વાત ઠંડીની તો આગામી 3 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધે એવી શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી 3 દિવસ દરમિયાન રાત્રિનું તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધવાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે। ત્યારબાદ એકદમથી 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા જ ઠંડીનું જોર વધશે, એટલે માવઠા અને ઠંડી બંને માટે નાગરિકોએ તૈયારી રાખવી પડશે એ નક્કી છે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।